જય હિન્દ જય શ્રી રામ ધીસ ઇઝ એક્સપ્લોર ભા સાઇનિંગ ઇન. તો કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. આજે આપણે દિવાળી ગઈ અને દિવાળીના પછીના દિવસે આજે આપણે ધોકો જ કહેવાય. આપણી સાથે બે મિત્રો છે, આજે પારતો હોય જ આપણો શૂટર છે એટલે. અને અમે અત્યારે છીએ રાહ ખેંગરના વાવે. રાહ ખેંગરની વાવ જોઈ હું પહેલી વાર આવ્યો છું એટલે જોઈ કેવો આપણો એક્સપિરિયન્સ છે રાહ ખેંગરનો. અને પછી જવાનું છે આપણે કે ભારતમાં આવા બે જ મંદિર છે, તિરુપતિ બાલાજી મંદિર, ખોરાસા મંદિર. હા, એક મેઇન મંદિર ને એક અહીંયા બીજું મંદિર. એટલે એ મંદિરે આપણે તિરુપતિ બાલાજીના મંદિરે જવાનું છે. તો પેલા આપણે રાખેંગરની વાવ જોઈ. આ તેજસ છે અને આ અમારા દેવલભાઈ કલાકાર છે. દેવલભાઈ એકાદું ગીત તો ગાઈ દો થોડુંક. હાલો ઘડી જ કરવાનું છે આપણે. તો વાંધો નહીં, હાલો આપણે જો. હાલો હાલો જો. અહીંયા એનું આ ઇતિહાસનું મારેલ છે રાખેંગર વાવ. આ વંથલીમાં આવેલી છે, વાંચી લેજો તમે. અને અહીંયા અંદર રહી. આનું સ્ટ્રક્ચર છે ને ભાઈ જોરદાર છે એમ. હજી નીચે જઈએ આપણે જોવા. આપણે જઈએ છીએ નીચેની સાઈડ. નીચે પાણી ભરેલ છે પણ એનું સ્ટ્રક્ચર તમે ઉપરથી નીચે લગીને જુઓ. અહીં તો અંદર તો આમ બેસવાની નહીં રીતની આખી સુવિધા કરેલી જુઓ. આમે બાકડો રહ્યો, ક્રિસ્ટલ ક્લિયર પાણી. હજી હામી છે આગળ. આમ જોવો તમે ઉપરથી. જો અહીં કાદબો બેઠો છે અને અંદર ઘણી બધી માછલીઓ ઉતરે છે. હવે સામેની સાઈડ જઈએ. હાલો આપણે તેજસ જો સંતાણો. હાય તેજસ. એ ભાઈ અંતામાં તો અંદરની સાઈડનું આવું. આ મેઇન ઓલી વાવ છે. ઓલા પણ નીચેથી અહીં પાણી આવે અને ઉપરનું તમે સ્ટ્રક્ચર જોવો. ખાલી ભાઈ સુપર જગ્યા. હવે જે ઉપરની સાઈડથી જે વ્યૂ આવે છે ને જોવો તમને બતાડું. કેમ છે વ્યૂ? અને કેવાય જગ્યા. હું બે ત્રણ વાર પહેલાં આવવાની ટ્રાય કરી ત્યારે અહીં આવવા નહોતા દેતા પણ આજે તો મળી ગયો આવવાનો વારો. મતલબ આમ કે શું કહેવા, ઓલો ટાઈમ હોય ને કે જ્યારે લખ્યો હોય ત્યારે જ હોય. તો આજે વારો આવી ગયો આવવાનો. કબૂતર બેઠા જોવો ઉપર. જોરદાર આ વ્યૂ છે. હા જો મસ્ત જગ્યા. અમે ફોટો શૂટ કર્યું હોય ને, મેં મૂક્યું હોય ઇન્સ્ટાગ્રામમાં, જોઈ લેજો ફોટો શૂટ આપણું. મેં અહીંયા ફોટા પાડ્યા હમણાં. અને પિલર નહીં તમે જોવો આમ કે આમ કદાચ હજી છે ને આમાં 500,000 વર્ષ વયા જાય ને તો તૂટે એવું નથી, એટલી મજબૂતાઈથી બનાવેલું છે. અને એની જે ડિઝાઇનો કરેલી છે જુઓ તમે. અત્યારે આવી ડિઝાઇનો ન થાય ને અત્યારે એવું ન મળે. પણ આ જે પહેલાંની વસ્તુ છે ને બધી એમાં કંઈક કેવું જ ન પડે. આ સાવ ટોપ ઉપર થયું. નીચે રાઈડ નાખો એટલે પડઘા પડે. હાલો જગ્યા સારી છે, તમે એક બે વાર વિઝિટ કરો તો તમને મજા જાય છે. અહીંયા કમળ વાવેલા છે જોવું, યલો કલર નું કમળ. આમાં હજી ફૂટા નથી. અહીં રહી અહીં રહી એક આવ્યું આ યલો અને આ લવંડર કલરનું જો આ મસ્ત છે. અને આ બાર જુઓ, તમારે બેસવું હોય બેસવા માટે અહીંયા તમે કલાક મોજ કરો. જગ્યા બહુ મસ્ત છે બેસવા માટે. બાકડા બાકડા આમ બગીચા જેવું બનાવેલું છે. મજા આવશે. હાલો હવે આપણે જઈએ ખોરાસાની સાઈડ, દાદાના દર્શન લઈએ. તો પહોંચી ગયા આપણે મંદિરે, તિરુપતિ મંદિર ખોરાસા. હાલો અંદર દાદાના દર્શન કરી અને તમને કરાવી. જો બહારથી છે ને મંદિર આવી રીતનું છે, બહુ મસ્ત છે. ઉપર જે આ બધી ચિત્રકામ ને ઓલું દોરેલું છે, આસ્થા છે ત્યાં દાદાને જે છે ને ક્યારના પરિક્રમા કરે મંદિરની. હલો અંદર જઈને દર્શન કરાવી દાદાના તમને. હે દુઃખ ભંજન મારુતિ નંદન, સ
सुन लो मेरी पुकार पवन सुत विनती बारंबार। तो मंदिर में अंदर आवी रीतना छे अहीं અહીં સામે અંદર તિરુપતિ મહારાજ શેષાવતાર શ્રી રામાનુજાચાર્ય મંદિરની પાસે હવનકુંડ છે અને મંદિર બહાર આવું છે અહીં કઈ કામ હાલતું લાગે દિવાલ ઉપાડી નાખીને એવું દેખાય મને અત્યારે તો આમાં મંદિરે તો પહેલી વાર આવ્યા શ્રદ્ધાનું ભાતું લઈ અહીં મંદિરની ઇતિહાસ તો આપને ખબર નથી જો હમણાં કોઈ જણાવશે તો તમને જણાવી બાકી તમે દાદાના દર્શન કરી લીધા અને બીજી વસ્તુ અહીં જુઓ અને પાંદડા તમે જુઓ કેવડા મોટા પાંદડા કેમેરામાં તો નાના દેખાય પણ આ રિયલમાં જુઓ તો ખબર પડશે કે બહુ મોટા પાંદડા આના બહુ મોટા છે તો તમે દર્શન કરી લીધા અમે દર્શન કરી લીધા હવે જઈએ છીએ પાછા મંદિરમાં આમ શું કહેવાય કે ફીલ છે ને કે એ વસ્તુ અહીં અલગ છે એમ કે જે ઓલા તિરુપતિએ ગયા હોય ને એવું જ અહીં આપણને ફીલ થાય કે ભાઈ આ તિરુપતિએ આપણે એવા લક્ષ્મીનારાયણ અને ઇતિહાસ તો અમને બહુ ખબર નથી પણ એવું છે કે આવા બે જ મંદિર છે એક અહીં આપણે ગુજરાતમાં ખોરાસા ગામમાં છે એ અને એક બીજું જે મેઇન તિરુપતિ છે એ પછી હાલો આગળ જઈને આપણે કંઈક બીજી વાતો કરી મંદિરેથી અમે જઈએ છીએ ઘર તરફ પાછા આપણા જૂનાગઢ અને તમે આ સીન જોવો કાંઈ ઘટે નહીં જોવો રેનબો હતો ને દેખાય આમાં અને આ સનસેટ તમને દેખાય મસ્ત શોટ આવે છે એમ